હેલો દર્શક મિત્રો તો આજે આપણે વાત કરવાના છે ખેડૂત મિત્રો માટે સ્માર્ટફોન સહાય યોજના બે ચોવીસ વિશે આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને મોબાઈલ ખરીદવા માટે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે તો આ યોજના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે ભારતમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે પશુપાલકો માટે ચાલે છે જેમ કે પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ વગેરે વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે તો આજે આપણે સ્માર્ટફોન સહાય યોજના બે હજાર ચોવીસ વિશે માહિતી મેળવીશું યોજનાનો લાભ લેવા માટે શું શું ડોક્યુમેન્ટ્સ જોઈશે કેવી રીતે ઓનલાઈન તમારે અહીંયા એપ્લિકેશન કરવાની છે કેવી રીતે લાભ મળશે કોને કોને લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ યોજનાનો હેતુ અને મળવાપાત્ર સહાય દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી વરસાદની આગાહી સંભવિત રોગ જીવાતના ઉપદ્રવની માહિતી નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે જેના માટે સ્માર્ટફોનનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેને ધ્યાને રાખી રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના બે હજાર ચોવીસ બનાવેલ છે ખેડૂતો સ્માર્ટફોન ખરીદવા માગે તો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો આ યોજના હેઠળ રૂપિયા છ હજારની સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા શું રહેશે કોને લાભ મળશે આ યોજનાનો તો એની જો વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ ખેડૂત લાભાર્થી જમીન ધરાવતા હોવા જોઈએ ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતને આઠ અમાં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે સ્માર્ટફોન માટેની અન્ય એસેસરી જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ ઇયરફોન કે ચાર્જર વગેરે જેવા સાધનો માટે આમાં સમાવેશ કરવામાં આવતો નથી તો આના માટેની તમને સહાય મળવાપાત્ર રહેશે નહીં હવે આ યોજનામાં મળવાપાત્ર લાભની જો વાત કરીએ તો આ સહાય યોજનામાં લાભાર્થીઓ લાભાર્થીઓને મોબાઈલની ખરીદી ઉપર સહાય મળશે હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેમ કે અગાઉ દસ ટકા સહાય મળતી હતી જે હવે ચાલીસ ટકા સહાય મળશે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં પંદર હજાર રૂપિયાના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે ખેડૂત સ્માર્ટફોનની ખરીદી ઉપર ચાલીસ ટકા સુધી અથવા છ હજાર બેમાંથી જે ઓછું હશે તે તમને મળવાપાત્ર રહેશે દાખલા તરીકે કોઈ ખેડૂત આઠ હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના ચાલીસ ટકા મુજબ ત્રણ હજાર બસો રૂપિયાની સહાય મળશે અથવા કોઈ ખેડૂત સોળ હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ચાલીસ ટકા લે કે છ હજારને ચારસો થાય પરંતુ નિયમો અનુસાર છ હજારની સહાય મળવાપાત્ર થશે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરી જેવી કે બેટરી બેકઅપ ઇયરફોન ચાર્જર જેવા સાધનોનો સમાવેશ કરવામાં આવતો નથી તો આ યોજના હેઠળ જો લાભ મેળવવા માગો છો તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની જો વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની આપને જરૂર પડશે ખેડૂત ખાતેદારની આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેકની નકલ બેંક ખાતાની પાસબુક સ્માર્ટફોન ખરીદ કરેલ હોવા અંગેનું જીએસટી નંબર ધરાવતું અસલ બિલ જોઈશે મોબાઈલનો આઈ એમ ઈ આઈ નંબર ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ અને એની આર ગુજરાત પરથી મેળવેલ આઠ અની નકલ સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની જો વાત કરીએ તો ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામસેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી એટલે કે ખેતી માટે અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારશ્રીનો સંપર્ક કરવાનો રહેશે સ્માર્ટફોન સહાય યોજના બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી આગળ આપણે જાણીશું તો મિત્રો આ જે યોજના છે એમાં તમારે જે એપ્લિકેશન કરવાની છે ઓનલાઈન એપ્લાય કરવાનું છે એ અરજી કરવાનો જે સમયગાળો છે એ નવ એક બે હજાર ચોવીસથી આઠ બે આઠ બે બે હજાર ચોવીસ સુધીમાં તમારે એપ્લાય કરવાનું છે એટલે કે તમારે આ સમયગાળાની અંદર આ યોજના માટે ઓનલાઈન એપ્લાય કરી દેવાનું છે એ પછી આ ઓનલાઈન એપ્લાય તમે નહીં કરી શકો તો સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે જો વાત કરીએ સૌપ્રથમ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર ગૂગલ ઓપન કરી લેવાનું છે ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ તમારે ટાઈપ કરવાનું રહેશે જ્યાં આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની તમારે રહેશે જે વેબસાઇટ મેં નીચે તમને સ્ક્રીન ઉપર આપેલી છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ તમારે ખોલવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટમાં હોમ પેજ ઉપર યોજનાઓ લખેલું તમને દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇ વેબસાઇટ ઉપર યોજના ઉપર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે હવે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય યોજના ઉપર ક્લિક કરીને આગળની પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે તમારે જેમાં ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના બે હજાર ચોવીસમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરી નવું પેજ ખોલવાનું રહેશે જો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટર અકાઉન્ટ કરેલું હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને રજીસ્ટર નથી કર્યું તો ના સિલેક્ટ કરવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન અરજી હવે તમારે કરવાની રહેશે તો ખેડૂત દ્વારા પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને કેપ્ચા કોડ ઇમેજ નાખીને તમારે આગળ વધવાનું રહેશે લાભાર્થી ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો ના પર ક્લિક કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરીને તમારે આગળ વધવાનું રહેશે ખેડૂત લાભાર્થી દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતી પૂરેપૂરી ચોકસાઈ કર્યા બાદ એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થઈ શકશે નહીં ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કાઢવાની રહેશે અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહી અને સિક્કા બાદ આપના વિસ્તારના ગ્રામસેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી ડોક્યુમેન્ટ સાથે આપવાના રહેશે તો આ રીતે તમે આની અંદર ઓનલાઈન એપ્લાય કરી શકો છો અને મિત્રો આપણે દરેક વિડીયોની અંદર વાત કરીએ છીએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈપણ યોજનાની માહિતી અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈપણ યોજનાની અંદર એપ્લાય કરવા માટે તમારે કેવી રીતે કરવાનું છે તો દરેક વખતે આપણે આ સિસ્ટમ્સ બતાવતા નથી આપણે કારણ કે સમય આપણે વધારે તમારો વેડફતા નથી તો આ રીતે આપણે બહુ ઈઝી છે કે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમારા મોબાઈલમાં એક ક્લિક દ્વારા મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ જેડી ને સબસ્ક્રાઇબ કરી શકો છો કે જેથી આવનાર નવી દરેક વિડીયો દરેક સરકારી યોજનાઓની માહિતી આપને મળતી રહે